બનાસકાંઠા જિલ્લાનો અમીરગઢ તાલુકાનો ડુંગરાળ અને આદિવાસી તેમજ જંગલ વિસ્તારમાં વસેલો છે, જેમાં ખાસ કરીને અભયારણ્ય વિસ્તારમાં હોવાથી અહીંનું વાતાવરણ કુદરતી સૌંદર્યથી હરીભર્યું છે, જેમાં રાજ્યમાં બીજા નંબરે ઊંચાઈ ધરાવતો જેસોર પર્વતમાળાની અનેક વિશેષતાઓ છે, જેમાં વન્યજીવો સહિત ધાર્મિક સ્થળોને લઈને પણ રાજ્યભરમાં પ્રખ્યાત છે. સરકારશ્રી તરફથી પર્યટકોને રહેવા જમવાની સવલત મળી રહે તેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં અનેક ફરવાલાયક સ્થળો છે. જોકે બનાસકાંઠા જિલ્લામાં અરવલ્લીની ગિરિકંદરાઓમાં વસેલું જેસોર અભયારણ્યની મુલાકાત એ એક યાદગાર બની જાય તેમ છે. સાધુ સંતોની માન્યતા મુજબ આ ડુંગરને જેસોર તેમજ સાત ડુંગરોથી જોડાયેલો હોવાથી સાતપુડાના નામથી ઓળખાય છે. તેવરી જેસોર પર્વત ઉપર અનેક ધાર્મિક સ્થળ ઉપરાંત મહંતો સંતો દ્વારા તપ કરવામાં આવેલી હોવાથી આ ડુંગરને તપોભૂમિ તેમજ જયરાજ પર્વતના નામે ઓળખે છે. રાજ્યમાં સૌથી વધુ ઊંચો ગિરનારનો પર્વત છે, તો બીજી બાજુ જેસોર પર્વત ઊંચાઈ ધરાવતો બીજા નંબરે છે, જ્યારે જયરાજ પર્વત આબુરાજુ એટલે આબુ પર્વત સાથે સંકળાયેલો પર્વત છે, જેથી આબુને આબુરાજ જ્યારે જેસોરને જયરાજના નામથી ઓળખે છે. બનાસકાંઠા જિલ્લામાં નેશનલ હાઈવે નંબર 27 પાલનપુર આબુ રોડ હાઈવે પર આવેલા અમીરગઢ તાલુકાના ઇકબાલગઢથી માત્ર અંદાજે 6-7 કિલોમીટરની અંતરે અને 180-184 કિલોમીટરના વિસ્તારમાં પથરાયેલો જેસોર રીંઝ અભયારણ્યનો વિસ્તાર છે. આ વિસ્તારની ચોમેર રહેણાંક વિસ્તાર તેમજ નદીનારા આવેલા છે, જ્યારે જંગલ વિસ્તારમાં રીંઝ સહિત દીપડા, હરણ, શિયાળ, જરખ, નીલગાય સહિતના વન્યજીવો વસવાટ કરે છે. જોકે આ તમામ વન્યજીવોને ખોરાક પાણીની સવલત મળી રહે તે હેતુથી સરકાર દ્વારા તમામ સવલતો પૂરી પાડવામાં આવેલી છે. અશોક રાણાવાસિયા, ZSTV, અમીરગઢ.